એક ગુજરાતની નહીં પણ રાષ્ટ્રની વિરલ વિભૂતિ જેમણે સંવિધાનને ઈષ્ટદેવ બનાવ્યા છે એવા આનંદ યાજ્ઞિક અમદાવાદના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ મારું નામ આનંદ યાજ્ઞિક હું ગુજરાત હાઈકોર્ટમાં અઠ્યાવીસ વર્ષથી વકીલાત કરું છું ગુરુજી આ કેમ્પમાં આવ્યો તેની પહેલાં હું કહેતો હતો કે હું ગુજરાતમાં ચારેક લાખ ખેડૂતોનો વકીલ છું અને હું જ્યારે પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં જવું ત્યારે ખેડૂતોની સૌથી મોટી ફરિયાદ એ કે અમારી પછીની પેઢી ખેતી કરવા માગતી નથી તેમણે શહેરમાં જઈ ભણીને કે ભણ્યા વગર બીજું કશું કરવું છે પણ ખેતી નથી કરવું આ જ એક પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે નવયુવાનોને પૂછતો ત્યારે મને કહેતા કે સાહેબ ખેતીમાં પૈસા જ નથી અને ખેતીની અંદર જો આજીવિકા ના હોય તો અમે લોકો આ બે વીઘા પાંચ વીઘા દસ વીઘા વીસ વીઘા ખેડીને જિંદગીમાં ક્યાં જઈશું ગુજરાતના અને ભારતના નવયુવાનોને માટે એક હું સંદેશ આપવા માગું છું કે ખેતી તરફ પાછા બળો અને ગાય આધારિત ખેતી કરો ગાયનું દૂધ ગાયનું ઘી ગાયની છાશ ગાયનું મૂત્ર અને ગાયનું ગોબર આ પાંચે પાંચ ગાયના જે તત્વો છે કે જે આપણને મળે છે તેને આધારે તમે તમારી ખેતીમાં આગળ વધશો ખેતીને વિકસાવશો તો સ્વાવલંબી બનશો અને ખાસ કહેવાનું કે ખેતીમાં અમને શું મળે એવું પૂછનાર નવયુવાનને હું સંદેશો આપું છું કે ગાય આધારિત ખેતીમાં સુખ છે સમૃદ્ધિ છે કમાવાનું છે વ્યક્તિગત સ્વાર્થ છે અને રાષ્ટ્રનું નિર્માણ છે જય ગો માતા વંદે ગો માતરમ ભારત માતા કી જય મિત્રો જ અહીંયા ગાય ગામડુંને ખેતી ખેડૂત ખેતી વેસી રહ્યા હોય ને માલધારીને ગોપાલકો ગાયો વેસી રહ્યા હોય ત્યાં આપણી વચ્ચે એક ગુજરાતની નહીં પણ રાષ્ટ્રની વિરલ વિભૂતિ જેમણે સંવિધાનને ઈષ્ટદેવ બનાવ્યા છે એવા આનંદ યાજ્ઞિક અમદાવાદના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ એમણે પણ ગાય પ્રત્યે રૂચિ દાખવી છે અને એમણે પણ ગાયને પોતાના આરોગ્યનો આધાર બનાવ્યો છે તો આપણે વકીલ સાહેબ પાસેથી સમજીએ કારણ કે વકીલ બધા એમ કે બહુ શીખણા હોય પૈસા ન બગાડે પણ આ વકીલ એવા છે કે ગાયની પાછળ ગાંડા તુર પૈસા વહાવે છે ખેતીની પાછળ અઢળક પૈસા વહાવે છે સારું સમજાતું નથી કે આ તો આઠાનાય ન બગાડે પણ આટલા બધા પૈસા કેમ બગાડે છે તો ગાય સાથે સુકામ રહે છે ખેતી સાથે સુકામ રહે છે એનું રહસ્ય શું છે અહીંયા ટ્રેનિંગમાં આવ્યા છે ચાર દિવસમાં એને કેવું લાગ્યું તો સાહેબ તમારો આખો પરિચય આપશો મારું નામમાં આનંદ યાજ્ઞિક હું ગુજરાત હાઈકોર્ટમાં અઠ્યાવીસ વર્ષથી વકીલાત કરું છું છેલ્લા બે ત્રણ વર્ષથી મારી પત્ની દિવ્યાના કહેવાને કારણે ખેતીમાં અને ગાય આધારિત ખેતીમાં ખેતી તરફ વળ્યો છું દોઢ વર્ષ પહેલાં આણંદ જિલ્લામાં સુજિત્રા તાલુકા કારણ કે સુજિત્રા મારું ગામ છે ત્યાં અમે લોકોએ વીસેક વીઘા જમીન લીધી અને ત્યારબાદ ગીરની છ ગાયો લાવ્યા જમીન તો લીધી અને ગાયો લાવ્યા પણ ગાયોનું જતન અને જૈવિક ખેતી એ આવડતી નથી છેલ્લા દોઢ વર્ષની અંદર જૈવિક ખેતી શીખી રહ્યા છે અને સાથે સાથે ગાય આધારિત જૈવિક ખેતી બહુ જ મોટા પાયે શીખી રહ્યા છે અને તેના ભાગરૂપે અમારા ગુજરાતની વિભૂતિ દેશની એક પ્રખર જ્ઞાની વ્યક્તિ એવા રમેશભાઈની પાસે આવવાનો મોકો મળ્યો ગોંડલના આંગણમાં રમેશભાઈનો ગીર ગૌ જતન કેન્દ્ર નામે આશ્રમ ચાલે છે જેની અંદર બસો ગીર ગાયા છે અને રમેશભાઈ એક ગુરુ તરીકે અને એક નિષ્ઠાવાન ગાય આધારિત વ્યવસાય માં પણ બહુ જ પારંગત છે અને નફાને માટે નહીં પણ ગાયને પ્રમોટ કરવા માટે ઘી છાશ ઘી આધારિત ઘણી બધી પ્રોડક્ટો એ લોકોને માટે લાવી રહ્યા છે ખેતી અને ગીર ગાય આધારિત ખેતી અગત્યની એટલા માટે છે અને આ ચાર દિવસના ગીર ગાય જતન ના કોન્ફરન્સને આધારે એ અમે શીખ્યા ગાયનું દૂધ હોય વ્યવસાયને માટે પણ ઉપયોગ થાય અને વ્યક્તિને માટે પણ ઉપયોગ થાય એનું ઘી બને તો પણ વ્યક્તિને માટે અને વ્યવસાયને માટે ખૂબ ઉપયોગ થાય છે એની છાશ અને ગાયના મૂત્રને કારણે ગૌ ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં અને જૈવિક ખેતીમાં બહુ જ મોટા પાયે થાય છે અમે કરીએ છીએ પણ ખરા પણ અમને દિશા નથી મળતી આજે ચાર દિવસના આ ગીર ગાય જતન કેન્દ્રમાં જે કોન્ફરન્સ થઈ અને એમાં ગુરુ રમેશભાઈએ અમને લોકોને શીખવાડ્યું કે ગાયનું મૂત્ર અને ગાયના ગોબરને આધારે ખેતી કેવી રીતે થાય કોઈ પણ પાક પકવ્યો હોય તેની અંદર જીવાત હોય ઈયળ હોય અને તેમાં કુદરતને કારણે કોઈક નુકસાની થતી હોય તો એ ગવમૂત્ર અને ગાયના છાણને આધારે અહીંયાથી દવા કેવી રીતે બને ખાતર કેવી રીતે બને અને આ યુરિયા પેસ્ટિસાઈડ્સ વિડીસાઇડ ફોસ્ફરસ જેવા કેમિકલ ફર્ટિલાઇઝર્સને આધારે જે ખરેખર હિન્દુસ્તાનની અંદર એક દુષ્પ્રચાર થઈ રહ્યો છે તેની સામે આપણી પોતાની સંસ્કૃતિ અને સંસ્કૃતિએ ભેગા કરેલા જ્ઞાન અને જ્ઞાનને વહાવનાર રમેશભાઈ કે જે કહે છે કે ગાય શાને માટે માતા છે ગાય આપણને જીવન આપે છે ગાય પોતે દૂધ દહીં ઘી છાશ આપે છે ગાય આપણને જીવન નિર્વાહ માટે એટલી બધી જરૂરિયાત આપે છે કે ખરેખર ગાય એ ભારતના આર્થિક વિકાસ માટે એક સ્તંભ સમી છે અને એ જીડીપી હોય કે પછી અને કોઈ પણ દેશના વિકાસ એ સામૂહિક અને વ્યક્તિગત વિકાસની વાત હોય એમાં ગાયને મધ્યમાં રાખીને તમે જશો તો તમે કેવી રીતે સ્વાવલંબી બનશો અને દેશને કેવી રીતે સ્વાવલંબી બનાવી અને મજબૂત બનાવશો અને આ ગાય આધારિત જે આર્થિક તંત્ર લઈ જઈ અને દુનિયામાં ભારત પોતાની સંસ્કૃતિને આગળ વધારે અને સાથે સાથે સંસ્કૃતિમાં જે જ્ઞાન છે તેનો ઉપયોગ કરીને આ દેશને ભારત વર્ષને કેવી રીતે મજબૂત કરે તેના વિશેનું અમને જ્ઞાન આપ્યું અને હું બહુ જ સ્પષ્ટપણે હવે સ્વીકારતો થયો કે ગાય આધારિત ખેતીમાં આર્થિક વિકાસ છે સામાજિક વિકાસ છે અને અમારા જેવા શહેરીજનો કે જે લોકો શહેરમાં કથિત સુખથી આ બીજો કોઈ વિચાર નથી કરતા તેને દ્રષ્ટિ મળી અને દ્રષ્ટિ આપી એટલે અમને સૃષ્ટિ મળી કે આ દેશનું સુખ એ ગ્રામ્ય ભારત છે ખેતી ભારત છે અને ગાય આધારિત ખેતીની અંદર છે તો હું આજે આપ સમક્ષ હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુ રમેશભાઈએ જે એક ચળવળ ઉપાડી છે જે એક આંદોલન કર્યું છે કે આખા દેશની અંદર ગાય આધારિત ખેતી અને એ ખેતી ગાય આધારિત ખેતી અને ગાય આધારિત આર્થિક પ્રવૃત્તિઓને કારણે દેશ આર્થિક રીતે સશક્ત બને તેમાં આપણે સૌ ધ્યાન આપીએ તેમના અનુયાયી બની અને આપણે પોતાની જાતને અને ભારત વર્ષને મજબૂત કરીએ ગાયનું દૂધ ગાયનું ઘી ગાયની છાશ ગાયનું મૂત્ર ગાયનું ગોબર આ દરેક વસ્તુએ આપણને વ્યવસાય માટે ખૂબ મદદ કરે છે આપણને આર્થિક લાભ માટે ખૂબ મદદ કરે છે અને ગાયને આપણે જો અપનાવીશું અને ગાય આધારિત ખેતી કરીશું તો આર્થિક સ્વાવલંબન એ ભારતના ગામડા પ્રાપ્ત કરશે ભારતનો ખેડૂત પ્રાપ્ત કરશે અને આપણને એક નવી દિશા મળશે આ દિશાને માટે જે રમેશભાઈએ અમને જ્ઞાન આપ્યું ચાર દિવસ એ બદલ ગુરુનો હું આભારી છું જય હિન્દ